સત. તો આજે આપણે એક આધ્યાત્મિક વિષય ઉપર ચર્ચા કરીએ છીએ કે જેનો મૂળભૂત હેતુ આધ્યાત્મિક શાંતિ લાવવાનો છે. ઘણીવાર આપણને થતું હોય કે આપણે આ સાધના તરફ કેમ વળેલા છીએ, કેમ આપણું મન એ તરફ ભાગે છે. ઘણી વખત આપણને એમ થતું હોય કે આ અભ્યાસ કરવા પાછળનું લોજિક, એની પાછળનું કારણ શું છે. એક નાનું ઉદાહરણ આપીને તમને આખી આ વાત સમજાવવા પ્રયત્ન કરું. ભગવાન શ્રી કૃષ્ણે ઉદાહરણ આપ્યું છે ગીતાની અંદર. ભગવાન શ્રી કૃષ્ણે સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે સમજાવવા માટે, જો સમજી શકીએ તો. આ ઉદાહરણની અંદર ભગવાન શું કહે છે, ભગવાન કહે છે કે તમારી બધી જ ઇન્દ્રિયો, તમારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું જ આપણે એમાં ગણી લેવાનું. મન, મનના સાધન છે બધી ઇન્દ્રિયો. આપણી જે પાંચ ફિઝિકલ ઇન્દ્રિયો છે, આપણે જીભ ઉપર સ્વાદ લઈએ છીએ, ચામડીનો સ્પર્શનો અનુભવ કરીએ છીએ, આંખોથી આપણે જોઈ અને દ્રશ્યને પારખી શકીએ છીએ, ટૂંકમાં આ બધી ઇન્દ્રિયો છે. એ જ રીતે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આવે. આ બધી જ વસ્તુઓ છે, આ બધું જ ભેગા થઈ અને એક લેવલમાં આપણે ગણી લો કે આ જે ઇન્દ્રિયો છે એ મનની મૂવમેન્ટ્સ છે, મનના મૂળ સાધનો છે. મનનો આ બધા જ ઉપર કંટ્રોલ છે. એટલે કે જો આપણે એમ માનીએ કે, માની લો, ભગવાન શ્રી કૃષ્ણ જે ઉદાહરણ આપ્યું છે રથનું આપ્યું છે. રથ, રથમાં જે ઘોડા છે ને, આ ઘોડા એ ઇન્દ્રિયોનો સારામાં સારું ઉદાહરણ છે. મન જે છે એને રથ માનવામાં આવે છે. અને ત્રીજી વાત આવે છે, આ રથને ચલાવનાર વ્યક્તિ જેને રથી કહેવાય છે. રથ, રથના સાધનો એટલે કે રથના મૂવમેન્ટ્સ, ઘોડા અને આ બાજુ રથી. એટલે કે અત્યારે આ આ ઉદાહરણમાં, આ પરિપ્રેક્ષમાં આપણે એમ લઈએ તો એમ કહી શકાય કે આ રથી એટલે કે આત્મા, આત્મા રથી છે. રથી ઘોડો ચલાવે, ઘોડાને ડિરેક્શન આપે, રથનો ઉપયોગ કરે અને ઘોડાનું ડિરેક્શન આપે. જો રથી પાસે રથ ન હોય તો એ રથી નથી, એ નકામો માણસ છે, એ એની માટે કોઈ વેલ્યુ જ નથી. પણ જ્યારે એ રથ ઉપર બેસે છે, કારણ કે રથ છે, ત્યારે આ રથીની કિંમત થાય છે. એ જ રીતે આ રથ ઉપર, રથની જોડે જોડાવાથી જ ઘોડાની પણ કિંમત થાય છે. બાકી ઘોડા તો તમારે એમને એમ ફરતા હોય. ટૂંકમાં ધીસ ઇઝ અ કોમ્બિનેશન, આ કોમ્બિનેશન છે ઘોડાઓ, રથ અને રથી. આ ત્રણ કોમ્બિનેશન છે અને આ ત્રણ કોમ્બિનેશન ચાલે છે. દરેક જીવન, દરેક વ્યક્તિની અંદર આ કોમ્બિનેશન છે. ઘોડાઓ છે, રથ છે અને રથી છે. આત્મા છે, મન છે અને ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો મન જોડે જોડાયેલી છે. એનું પહેલું બંધન, ઇન્દ્રિયોનું પહેલું બંધન જે છે એ મન જોડે છે. પણ ડિરેક્શન કોના લે છે? ડિરેક્શન આત્માના લે છે. આત્મા ડિરેક્શન આપે છે અને ઘોડાઓ દોડે છે, એટલે કે ઇન્દ્રિયો દોડે છે. આત્માનું કામ છે ડિરેક્શન આપવાનું, આત્માનું કામ છે રસ્તો બતાવવાનું, આત્માનું કામ છે સાચો રસ્તો બતાવવાનું. જો આત્મા ખોટો રસ્તો બતાવશે તો રથ ખોટા રસ્તા ઉપર જશે.
ધીસ ઇઝ નેચરલ ફિનોમિના. આ એકદમ સામાન્ય, સરળ, સહજ ફિનોમિના બધાની અંદર, એ ઘટના બધાની જોડે બની રહી છે, એન્ડ ઇટ્સ કોમન. હવે આગળની વાત વધારે મહત્વની છે. રથ આ કેસમાં નિર્જીવ માનવામાં આવે છે. રથ કોઈ પણ પ્રકારનું ડિરેક્શન નથી આપતો. રથ એ માત્ર અને માત્ર ત્યાં હાજર છે. એની હાજરીના લીધે ઇન્દ્રિયો ઘોડાઓ છે, અને એની હાજરીના લીધે જ રથી છે. રથની પોતાની કોઈ વેલ્યુ નથી, પણ રથની હાજરી પણ એટલી જ મહત્વની છે, કોઈ દિવસ ભૂસાઈ ન શકે. જો તમે રથની હાજરી ભૂસવા જશો તો એની સાથે તમારી ઇન્દ્રિયોની હાજરી બી જતી રહેશે, અને તમારા રથીની કિંમત પણ જતી રહેશે. એટલે કે મનને ભૂસી ન શકાય, મનને છોડી ન શકાય, મનને તોડી ન શકાય. આ જે ત્રણ શબ્દો હું બોલ્યો ને, મનને છોડી ન શકો, મનને તમે ડિસ્ટ્રોય ન કરી શકો, મનને તમે પકડી ન શકો, એને જો તમે છોડી દીધું તો તમારું અસ્તિત્વ ગયું. ટૂંકમાં મનને છોડવું શક્ય નથી. યાદ રાખજો, ફરીથી સમજો, મનને છોડવું શક્ય નથી. મોટા ભાગના વ્યક્તિઓની અંદર જે સાધનાના માર્ગે વળેલા છે, એ લોકો મનને છોડવું છે, મનને શાંત કરી દેવું છે. આવા શબ્દો કદાચ તમારા મનમાં પણ હશે, અને ઘણા બધા લોકોને તમે સાંભળ્યા હશે જે આધ્યાત્મિક માર્ગ ઉપર છે. એ લોકોએ તમે આવા શબ્દો સાંભળ્યા હશે, મન તો મન શાંત કરી દેવું છે, મનની તાકાત જ એકદમ મનને પૂરું કરી દેવું છે. મન હાજર જ ન હોવું જોઈએ, શક્ય જ નથી. યાદ રાખજો, શક્ય જ નથી. જો તમે એવું વિચારતા હો કે મનને છોડી દેવું છે, મનને ખલાસ કરી નાખવું છે, વિચ ઇઝ ઇમ્પોસિબલ. જો મન ખલાસ થઈ ગયું તો એ ઇન્દ્રિયોની કોઈ કિંમત નથી રહેતી. મૃત વ્યક્તિ હોય જેનું પોતાનું મન એક્ટિવ નથી, જેની અંદર એક્ટિવ નથી એટલે કે ચેતન ત્યાં આવી નથી શકતું, સામે બાજુ ઇન્દ્રિયો બી કામ નથી કરી શકતી, તો મૃત શરીર છે. ઇટ ડઝન્ટ મીન એનીથિંગ, એને કોઈ કિંમત રહેતી નથી. ટૂંકમાં મનની પણ કિંમત છે, હું એ સમજાવવા માગું છું. તમે મનને હંમેશા દબાવવા પ્રયત્ન કરો, દબાતું તો છે નહીં, પણ આ તો વાત કરી રહ્યા છીએ. આપણે મનને દબાવવા પ્રયત્ન કરીએ તો દબાવતી વખતે આપણને એમ છે કે આપણે દબાવીએ છીએ, પણ ખરેખર એ મન દબાતું હોતું નથી. મનને શાંત કરવા પ્રયત્ન કરીએ છીએ પણ ખબર પડતી નથી. હમણાં થોડા સમય પહેલાં હું એક ઓમ ને મારો સન ઓમ અને એ બધા કાર્ટૂન જોતા હતા, અને કાર્ટૂન જોવા નાના છોકરાઓને નેચરલી ગમે. જ્યારે કાર્ટૂન જોતા હતા ત્યારે લો ટોમ એન્ડ જેરીનું કાર્ટૂન, હવે ટોમ એન્ડ જેરીના કાર્ટૂનમાં શું હતું, ઓલા બિલાડો છે ને એ હંમેશા ઓલા ઉંદરને મારવા પ્રયત્ન કરે, અને ઉંદર એનાથી ભાગવા પ્રયત્ન કરે, કે ઊંધું જ કરે, બિલાડા ઉપર જ પાછું આવે. તમે બધા જાણતા હશો, હું જોતો હતો ભેગો ભેગો. તો એની અંદર ઓલો ઉંદર ભાગતો હતો, અને ભાગતા ભાગતા ઓલા બિલાડાએ શું કર્યું, બોમ્બ લઈ અને એની પાછળ મૂકી દીધો. ઓલું ઉંદર બેઠો હતો ને એની પાછળ મૂકી, અને પછી આમ કરીને ઊભો રહી ગયો. એટલે ઉંદરને ખબર પડી ગયા તો બોમ્બ છે. એટલે ઉંદરે શું કર્યું, બોમ્બને પકડી અને બિલાડો જ્યાં ઊભો હતો ત્યાં જઈને મૂકી આવ્યો, અને પછી એ ત્યાં જઈને અંતિથી બેઠો. એક્સપેક્ટેડ, વોટ ઇઝ એક્સપેક્ટેડ? બિલાડાએ શું એક્સપેક્ટ કર્યું હશે? બિલાડાએ એવું એક્સપેક્ટ કર્યું હશે કે હવે બોમ્બ ફૂટશે અને ઉંદરને વાગશે. એની સામે રિવર્સ ઘટના બની. શું ઘટના બની? બોમ્બ ફૂટ્યો પણ ઉંદરે બોમ્બને પાછળ મૂકી દીધો બિલાડા પાસે. એટલે જેવો બોમ્બ ફૂટ્યો ને બિલાડાને વાગ્યું, અને પછી જો બિલાડો ગુસ્સે થાય, આ હા હા હા, કેવી સરસ મજાની ઘટના. આપણે વાત કરીને કદાચ તમે લોકો તમારે નાના બાળકો હોય અથવા તમે કાર્ટૂન પહેલાં જોયા હોય તો એમાં ટોમ એન્ડ જેરીનું કાર્ટૂન એમાં લગભગ આવું કંઈક ને કંઈક આવતું જ હોય. મેં જો બહુ મજા આવી ગઈ,
બહુ સરસ. ઇટ્સ લાઈક ગેમ, ટાઈમ પાસ. સરસ છે, નાના બાળકોને ગમે છે. પણ અહીંયા આપણે જ્યારે વાત કરીએ છીએ, આપણે આજે ઉદાહરણમાં આપણે વાત કરીએ છીએ, મન માટેની વાત કરીએ છીએ, મનની વાત પણ કંઈક આવી જ છે. મનને પકડી અને દબાવીને ખેંચીને બસ શાંત જ કરી દેવું છે એમ માનીને આપણે ચાલતા હોઈએ છીએ, એમ માનીને આપણે આગળ વધવા પ્રયત્ન કરતા હોઈએ છીએ, એમ માનીએ છીએ કે હું સાધના કરું છું મનને દબાવીને. પણ ખરેખર તો એવું થાય છે કે મન કેવું છે, ઓલા ઉંદર જેવું છે કે તમે એને ફોડવા એને પ્રયત્ન કરો છો, પણ મન બોમ્બ તમારી પાસે આવીને મૂકી દે. ત્યારે એ ફૂટે ને ત્યારે ખબર પડે, ત્યાં સુધી ફૂટે નહીં, ત્યાં સુધી આપણને એમ જ છે કે બોમ્બ ફૂટશે અને ઉંદરને વાગશે. એ જ રીતે આપણે મનને દબાવવા જ્યારે પ્રયત્ન કરતા હોઈએ છીએ, મનની હાજરી ભૂસવા પ્રયત્ન કરતા હોઈએ છીએ, ત્યારે એમ માનીને ચાલીએ છીએ કે આપણે મનને દબાવી દઈશું, મનને ભૂસી નાખીશું. પણ રિવર્સ પ્રોસેસ થતી હોય છે. મન દબાવવાની બદલે મન વધારે મજબૂત અને વધારે સ્ટ્રોંગ થઈ જાય છે. જેમ આપણે ઉદાહરણ લીધું કે ઇન્દ્રિયો છે મનના લીધે છે, આત્મા છે મનના લીધે છે, ત્રણેયનું પોતાનું મહત્વ છે. એક કેને તમે ભૂસી ન શકો. જો એને ભૂસવા પ્રયત્ન કર્યો તો યુ આર ડિસ્ટર્બિંગ ધ નેચરલ સિસ્ટમ. તમે નેચરલ સિસ્ટમને ડિસ્ટર્બ કરવા પ્રયત્ન કરો છો. અને જો તમે નેચરલ સિસ્ટમને ડિસ્ટર્બ કરવા પ્રયત્ન કરશો, એની સાથે જ આ નેચરલ સિસ્ટમ તમને હદબ્રત કરી નાખશે. નહીં ચાલે, ઇટ્સ નોટ પોસિબલ. એટલે પહેલી વસ્તુ તો સાધકોએ સમજવાની જરૂર છે કે જો અત્યાર સુધી મનમાં એમ વિચાર્યું હોય એમ પકડીને ચાલતા હો કે મનને શાંત કરી દેવું છે, મનને ભૂસી નાખવું છે, ધીસ ઇઝ અ રોંગ કોન્સેપ્ટ. આ ખોટો વિચાર તમારા મનમાં વયો ગયો છે અને એ વિચાર જવાના લીધે જિંદગી ગતિ થશે તમારી. અહીંયા કેનેડામાં કેવું છે કે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ લો ને, આપણે ઇન્ડિયામાં કેવું, તમે ડ્રાઇવિંગ લાઇસન્સ લો એટલે 20-25 વર્ષે તમને ફરીથી પાછું કે હવે બીજી વખત તમે ડ્રાઇવિંગ લાઇસન્સ આવજો. અને ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા માટે તમારે 100 રૂપિયા કે 200 રૂપિયા કે એવું કંઈક ભરવાનું હોય, એ ભરી દેવાના. ધેટ્સ ડન. ઓપોઝિટ ટુ દેટ કેનેડામાં કેવું છે કે જો હવે ઇન્ડિયામાં જે બી થતું હોય, 100 રૂપિયા 200 રૂપિયામાં 500 રૂપિયામાં આપણું લાઇસન્સ તૈયાર થઈ જતું હોય, ગવર્મેન્ટ એવું નથી વિચારતી કે આપણે માણસો પાસે કંઈક એવી સિસ્ટમ બનાવો કે સતત એ લોકો આપણને પૈસા આપે જ રાખે. સો ઇટ વિલ બી અ નેવર એન્ડિંગ પ્રોસેસ. એટલે ગવર્મેન્ટ તો એમાંથી ટેક્સ મળે જ રાખે અને એમાંથી ગવર્મેન્ટ પોતાનો ખર્ચો કાઢે રાખે. કેનેડામાં શું છે, એવું જ વિચારે છે. કેનેડામાં શું કરે છે, એ લોકો આઈડિયા જ એવો કર્યો છે. શું આઈડિયા કર્યો છે કે તમે જો લાઇસન્સ ચલાવો, લાઇસન્સ લો, તો તમારે દર 5 વર્ષે રિન્યૂ કરવાનું. અને રિન્યુઅલ ફી હોય એની $100, $200 કેવી જે બી એની ફી આવતી હોય ને, એ ફી હોય. તમે એ રિન્યૂ કરાવો એટલે દર 5 વર્ષે તમે એ $100 તો આપવાના જ. એટલે ગવર્મેન્ટની સતત ઇન્કમ. આજે 1 લાખ માણસ રિન્યૂ કરાવે તો કાલે બીજા વર્ષે 1 લાખ કરાવશે. એમ કરીને લોકોએ 5 ભાગ પાડી દીધા, 5 વર્ષમાં દરેકનું 1 વખત રિન્યુઅલ આવશે. એટલે કન્સિડર ધ ઇન્કમ, એમની ગવર્મેન્ટની ઇન્કમ કેવી થઈ. ધીસ ઇઝ ઓન ગોઈંગ પ્રોસેસ, ઇટ નેવર સ્ટોપ્સ. માણસ જ્યાં સુધી જીવે છે, માણસ જ્યાં સુધી અહીંયા છે, ત્યાં સુધી એ આ પૈસા ભરતો જ રહેવાનો. એ જ રીતે આપણે જ્યારે સાધનાની શરૂઆત કરીએ છીએ અને શરૂઆત કરતી વખતે જ આ ફરતા રહેવાવાળી પ્રોસેસ ત્યાં ઉમેરી દઈએ છીએ. આ ફરતા રહેવાવાળી પ્રોસેસની અંદર એટલું જ છે કે જ્યારે તમે આ પ્રોસેસ રન કરો છો, ચાલુ કરી દો છો, પછી એ તમને દોડાય જ રાખશે અને કોઈ દિવસ એનો અંત આવવાનો નથી. ઓલું એક બળદ હોય ને, બળદને તમે કૂએ બાંધી દો બરાબર, અને પછી એના માથેથી તમે એને આગળ ઘાસ લટકાવો, અને માથે અહીંયા ગળે હોય ને, ગળેથી એમ લાકડી લટકાવી દો એટલે એને ઘાસ દેખાય. એને ઘાસ દેખાય એટલે બળદને એમ લાગે કે બસ જો આટલું જ ચાલી લઉં ને એટલે પકડી લઉં છું, પછી તો ખાવાનું જ છે ને, એટલેથી આટલું જ ચાલવાનું છે ને. પણ જેમ એ ચાલે એની સાથે જ
ઘાસ આગળ વધે. તો બળદ કે હવે આટલું જ ચાલવાનું થયું. તો ફરીથી એમ કરતાં કરતાં બળદ ગોળ 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 ઘાંચીનો બળદ ગોળ 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 ફરે જ રાખે પાણી બહાર ઉલેચે જ રાખે અને એવી આશામાં ને આશામાં એનો આખો દિવસ પૂરો થાય, પણ ના એના હાથમાં ઘાસ આવે. એ તો બસ ચાલે જ રાખે. એના પાસે એ સમજણ નથી કે ભાઈ આ તો ઘાસ છે અને એને મારે અહીંયા માથે બાંધ્યું છે, એટલે હું જો એને ખાવા જઈશ તો હું હલીશ તો એ હલશે. સો દેટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. એના કરતાં તો ન ચાલવું સારું. મહેનત કરવી, આટલું બધું દોડવું, આટલું બધું ચાલવું, અને આટલું ચાલ્યા પછી પણ તમારા હાથમાં કંઈ ના આવે, યુઝલેસ છે. એ જ રીતે આપણું અજ્ઞાત મન, આપણું મન શું કરે છે, એક ઘાસની પૂડી બાંધી દે છે તમારા માથાથી આગળ અને તમને દેખાડે છે, આમ નજર મરાવે છે કે જો ભૂસી નાખો. મને મન બહુ હેરાન કરે. જિંદગીમાં બધા જ માણસોને જો કોઈને સૌથી વધારેમાં વધારે હેરાન ગતિ હોય તો હેરાન ગતિ જે છે આ મનની છે. તો ભૂસી નાખો મને, બસ લાગી પડો. અને પછી તમે એને મનને દબાવવા પ્રયત્ન કરો, મનને કાઢવા પ્રયત્ન કરો. મનને કાઢવાનો વિચાર તમારા અજ્ઞાત મનમાં તમે નાખી દો, એન્ડ ઇટ વિલ ગો ઓન એન્ડ ગો ઓન એન્ડ ગો ઓન. આ ચાલતું જ રહેશે. ટૂંકમાં કહેવાની વાત એટલી જ કે આ ગતિ જે થઈ રહી છે, આ મૂવમેન્ટ જે થઈ રહી છે, ઇટ્સ અ કોન્સ્ટન્ટ મૂવમેન્ટ, નોટ કોન્સ્ટન્ટ એકચ્યુઅલી, ઇટ્સ સાયકલિકલ મૂવમેન્ટ. સાયકલિકલ એટલે કે એ વારંવાર રિપીટેશન થતાં જ રહેવાનું, અને રિપીટેશન થતું રહે એટલે મૂવમેન્ટ ચાલતી ને ચાલતી રહેવાની. એક એક સરસ મજાનું મેં ડિવાઇસ જોઈ હતી ઇન્ટરનેટ ઉપર. આ બાજુ પોઝિટિવ મેગ્નેટ, આ બાજુ નેગેટિવ મેગ્નેટ, અને વચ્ચેના ભાગમાં છે ને, વચ્ચેના ભાગમાં એ લોકોએ લગભગ લોખંડ રાખ્યું હતું કે ચુંબક રાખ્યું હતું, એવું કંઈક હતું. અને બંનેના જે ભાર કેવા ખબર છે, એટલા ડિસ્ટન્સ ઉપર રાખ્યા હતા કે ઓલું મેગ્નેટ વચ્ચે ઊભું રહી જ ના શકે. જો વચ્ચે જેવું આવે એટલે ફટ લઈને આ બાજુથી ખેંચાય, અને પછી અમુક ટાઈમ પછી એ બાજુ ખેંચાય પછી વિરોધાભાસ ઉત્પન્ન થઈ જાય, એવું કંઈક હતું. ત્યાંથી ઊભું અટકે એટલે પાછું ફટ લઈને આમ છટકે, આમ ઊંચું આવે એટલે છટકે એટલે ફન કરીને સામે જાય, તો સામે ખેંચાય ને પછી વિરોધાભાસ ઉત્પન્ન થાય અને છૂટી જાય. એટલે એ જે લોલક છે ને, આમ આમ લટકે જ રાખે, લોલક થઈ રાખે, બંધ જ ના થાય. ધીસ ઇઝ નેચરલ પ્રોસેસ. હવે આમાં કંઈ કરવું જ ના પડે, 100% નેચરલ પ્રોસેસ. એટલે કે આ મુમેન્ટ્સ સતત થઈ રાખે છે. એ જ રીતે જો મનને ભૂસી નાખવું છે, મનને ખલાસ કરી નાખવું છે, મનને શાંત કરી દેવું છે, આ વિચાર જો તમારા મનમાં હશે તો આ વિચાર પણ આ ઘાસની પૂડી નાખવા જેવો છે. તમે ઘાસની પૂડી બાંધો છો અને આ ઘાસની પૂડી તમને દોડાઈ રાખે છે, બગાડે રાખે છે આખી જિંદગી. તમે ભાગ્યે જ રાખો, આનો કોઈ અંત આવવાનો નથી. અંત ક્યારે આવશે? અંત ત્યારે આવશે કે જ્યારે બળદ સમજી જશે. બળદ સમજી જશે. શું સમજી જશે? કે ભાઈ આ જે પૂડી છે ને એ મારા માથેથી સામે બાંધી છે, અને એ મૂવમેન્ટ્સ ક્યારે કરે છે? જ્યારે હું મૂવમેન્ટ કરું છું. હું હલવાનું બંધ કરી દઈશ તો પૂડી બી હલવાનું બંધ કરી દેશે. બટ ધ પ્રેક્ટિકલ પાર્ટ ઇઝ, મને આ પૂડી કોઈ દિવસ ખાવાનું મળવાની નથી, કારણ કે આ મારી જોડે જોડાયેલી છે. એ જ રીતે સાધના જગતની અંદર મોટાભાગના સાધકોનો એક મોટો પ્રશ્ન હોય છે કે મારું મન શાંત નથી થતું, મારું મન ભૂસી નાખવું છે, મારા મનને મને આમ કરવું છે, મારા મનને તેમ કરવું છે, કે વિચ ઇઝ નોટ પોસિબલ, જે શક્ય નથી. અને જો તમે એને શક્ય કરવા પ્રયત્ન કરો તો આખી જિંદગી દોડ. મન એક સાયકલિકલ મૂવમેન્ટ ઊભી કરે છે, રિપીટેટિવ સાયકલિકલ મૂવમેન્ટ, કે જેની અંદર એ થયા પછી તમે આખી જિંદગી દોડે રાખશો, પણ એનો કોઈ દિવસ અંત આવવાનો નથી. ફરીથી ક્યારે અંત આવશે? જ્યારે તમે પોતે શાંત થઈ જશો. સમજણ, જે દેખાઈ રહ્યું છે, જે સમજાઈ રહ્યું છે, એને શાંતિથી સમજવા પ્રયત્ન કરશો. જેવું એને સમજવા પ્રયત્ન કરશો એટલે તરત જ ખ્યાલ આવી જશે. પહેલો નિયમ, મન કોઈ દિવસ શાંત થતું નથી. આ પહેલો નિયમ લખી રાખો, આ લખી જ રાખવો પડશે.
તમે ગમે તેટલા મોટા થઈ જશો અને ગમે તેટલા નાના થઈ જશો, મન કોઈ દિવસ શાંત થતું નથી. મનની મૂમેન્ટ્સ નેચરલ છે અને મનની મૂમેન્ટ્સ નેચરલ રહેવાની છે, એને તમે અટકાવી શકો નહીં. જો એને અટકાવવા પ્રયત્ન કરો તો ફરીથી ઓલી ઘાંચીના બળદ જેવી ચાલુ સર્કલ ચાલુ થઈ ગયો, અને એમાં ને એમાં આખે આખી જિંદગીના જિંદગી લોકોએ કાઢેલી છે. આપણે ઈચ્છતા નથી કે આ રીતે આવી સાયકલિકલ મૂવમેન્ટ્સ બને, અને આ સાયકલિકલ મૂવમેન્ટ્સના લીધે આપણે આખે આખે આપણી જિંદગી પૂર્યામાં કરી દઈએ, ન ચાલે. ટૂંકમાં કહેવાની વાત એટલી જ કે મન પોતાનો પ્રભાવ વર્તાવવા માટે આ ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરવા પ્રયત્ન કરે છે. ઇન નોર્મલ લાઈફ ઇટ્સ નોટ પોસિબલ. ઇન આપણી સામાન્ય પરિસ્થિતિમાં રથ પોતે નિર્જીવ છે અને એ ઇન્દ્રિયોને કંટ્રોલ કરતો નથી. પણ ઇન આધ્યાત્મિક લાઈફ, આપણા આધ્યાત્મિક જીવનમાં તમે જોવા જાઓ તો એકદમ ટોટલી રિવર્સ બન્યું છે. હકીકતમાં તાકાત કોણ આપે છે શરીરને? તાકાત કોણ આપે છે? આત્મતત્વ. આ આત્મતત્વ તમારા શરીરમાં છે તો તમારું મન ચાલે છે, તો તમારી ઇન્દ્રિયો ચાલે છે. આત્મા એ તાકાત આપે છે, ઇઝ અ મેઇન સોર્સ ઓફ એનર્જી. સામે બાજુ આ તાકાત મન પાસે જાય છે. મન પાસે ગયા પછી આ તાકાતને એ યુઝ કરવાની શરૂઆત કરે છે. હવે જેના તરફથી તાકાત આવતી હોય તો આઈ શુડ બી ધ કંટ્રોલર, હું એનો કંટ્રોલ કરી શકતો હોવો જોઈએ. આત્મા એનો કંટ્રોલ કરી શકતી હોવું જોઈએ. આત્મા મન ઉપર પણ કંટ્રોલ કરી શકતી હોવી જોઈએ અને આત્મા ઇન્દ્રિયો ઉપર પણ કંટ્રોલ કરી શકતી હોવી જોઈએ. બટ ઇટ ઇઝ નોટ ધ સેમ, એવું નથી થઈ રહ્યું. થઈ શું રહ્યું છે? આત્મા જે છે એનો કંટ્રોલ જરા પણ નથી. ઇટ્સ નોટ વિઝિબલ, નોટ પોસિબલ, નોટ યુ કેન નોટ સી ઇટ. તમે જોઈ નથી શકતા તો પછી કોણ કંટ્રોલ કરશે? તો પછી એનો અર્થ એ આવ્યો કે તો પછી એમ થાય છે એવું કે રથ મન ઘોડાને કંટ્રોલ કરવા પ્રયત્ન કરે છે. કાં તો તમે કંટ્રોલ કરો, આત્મતત્વ છે એને કંટ્રોલ કરાવો, અને કાં તો પછી મનને કંટ્રોલ કરાવો. મન પાસે નેચરલ પાવર છે કંટ્રોલ કરવાનો. જો તમે એને કંટ્રોલ, એટલે કે આત્મતત્વ જો એને કંટ્રોલ નહીં કરી શકે તો મન તો કરી જ લેવાનું છે. પણ મન પાસે એ સમજણ નથી, એની પાસે એ કોન્સેપ્ટ જ નથી, એને એ વિચારવાની પરમિશન નથી આપવામાં આવી. એમ સમજીને ચાલો, મનને એ સમજવાની પરમિશન જ નથી આપવામાં આવી કે ભાઈ આ જે ઇન્દ્રિયોને તમે દોડાવો છો એ દોડાવવાથી કે આમ કરવાથી આમ ન થાય. એની માટે રિયાલિટી જેવો કોઈ કોન્સેપ્ટ છે નહીં. એની માટે હંમેશા ઇમેજિનેશન, ક્રિએટિંગ અ ઇમેજિનેશન ઇઝ અ કોન્સેપ્ટ. મન પાસે એક જ કોન્સેપ્ટ છે, અને એ કોન્સેપ્ટ શું છે કે ઇમેજિનેશન ક્રિએટ કરતા જાઓ, બને એટલા ભૂતકાળના ને ભવિષ્યકાળના, પણ નેવર સ્ટોપ. એને એ સમજણ નથી, જે સાચી સમજણ, આધ્યાત્મિક રીતે સાચી સમજણ ઉત્પન્ન થવી જોઈએ, એ તો આત્માની અંદર ઉત્પન્ન થવી જોઈએ. મન પાસે એ સમજવાની શક્તિ નથી. પણ જો આત્મા સમજી જાય તો મન જે છે, જે વિચારો ઉત્પન્ન કરી રહ્યું છે, આ મનની તાકાત ઓછી થતી જાય, જે ભૂસાતું નથી, એ ખલાસ નથી થતું, ડિસ્ટ્રોય નથી થઈ જતું. વિચાર આવતા હતા અને વિચાર આવે છે, પણ સામે બાજુ વિચાર આવતા હતા અને આવવાની પ્રક્રિયાની અંદર આત્માનું જે ઇન્વોલ્વમેન્ટ છે, સેલ્ફ ઇન્વોલ્વમેન્ટ છે, ત્રીજો ભાગ, થર્ડ પર્સનનું જે ઇન્વોલ્વમેન્ટ છે, આ ઇન્વોલ્વમેન્ટ ઘટતું જાય છે. બાકી નેચરલી જ્યારે તમારા મન તમારા કંટ્રોલ ન કહી શકીએ આપણે, પણ મન જ્યારે એક્ટિવ હોય છે ત્યારે એ રથને પોતાની રીતે દોડાવવા પ્રયત્ન કરે છે. આત્મા જે કહેતો એ રથી જે કહેતો એ કહેવા દો ને ભાઈ, પણ મન દોડાવવા પ્રયત્ન કરશે. અને ધીસ ઇઝ નેચરલ, આ બહુ ફિઝિકલ છે, એટલે મન તો બધાના દોડે છે. બહુ વધારે પડતા મન દોડવાની શરૂઆત થાય છે. અને મન કેવી રીતે દોડે? તો મન બધી જ ઇન્દ્રિયો દ્વારા દોડવાની શરૂઆત કરે છે. ટૂંકમાં કહેવાની વાત એટલી જ છે કે આપણું આ શરીર છે, આ શરીરના અંદર ત્રણ મન છે, ત્રણ એને નોટ મન એકચ્યુઅલી, પણ આ શરીરની અંદર ત્રણ અલગ ભાગ છે.
જેને આપણે નાડી વિજ્ઞાન યોગની અંદર નાડી વિજ્ઞાનની વાત કરીએ તો નાડી વિજ્ઞાનની અંદર આ ત્રણ ભાગ આવે છે. પહેલો ભાગ છે તમારું શરીર. કોઈ પણ પ્રકારની ભૌતિક મૂવમેન્ટ કરવી હોય તો તમારે તમારા શરીરની જરૂર પડે છે. બીજી વસ્તુ આવે છે કે ભૌતિક મૂવમેન્ટ પછી માનસિક મૂવમેન્ટ. માનસિક મૂવમેન્ટ એટલે કે જેની અંદર ભૌતિક એક્ટિવિટીઝ નથી હોતી, ભૌતિક ખેંચાણ નથી હોતું, ભૌતિક તમારે ઊભા થઈને ચાલવાનું નથી હોતું, તમારે આંખથી જોવાનું નથી હોતું, પણ બધી જ મૂવમેન્ટ માનસિક સ્તર ઉપર થાય છે. અને ત્રીજી મૂવમેન્ટ આવે છે કે જેને કહેવામાં આવે છે આત્મિક મૂવમેન્ટ. આત્માના સ્તર ઉપર આ મૂવમેન્ટ થાય છે. આજના જમાના પ્રમાણે જોઈએ મોટાભાગના લોકોની મૂવમેન્ટ જે છે ભૌતિક મૂવમેન્ટ વધારે હોય છે. ભૌતિક મૂવમેન્ટ વધારે હોય છે એનો અર્થ એ થયો કે આપણા શરીરની જે ત્રણ સિસ્ટમ છે, ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક, આત્મિક કહીએ તો ચાલે. ભૌતિક મૂવમેન્ટ એટલે કે તમારી પિંગળા નાડી જે છે આ પિંગળા નાડી એક્ટિવ હોય. જ્યારે જ્યારે પિંગળા નાડી એક્ટિવ હોય ત્યારે ત્યારે તમારા શરીરની મૂવમેન્ટ્સ એ વધારી દેશે. તમારે જોવું હોય, ચેક કરવું હોય તો ચેક કરજો કે જ્યારે તમે એકદમ ઉત્સાહથી ભરાયેલા હોય, આમ કરી નાખો ને તેમ કરી નાખો ને, ઊભો થઈ આવું, નીચે જઈ આવું, ઉપર જઈ આવું, આ લેતો આવું ને ઓલું લેતો, આવી મૂવમેન્ટ્સ, આવા વિચારો જ્યારે તમારી અંદર હોય ત્યારે પ્રાધાન્ય જે છે એ શારીરિક મૂવમેન્ટ્સનું હોય. મન દ્વારા એને ડિરેક્શન તો મળતું જ હોય, પણ ઇટ્સ જસ્ટ અ ડિરેક્શન. પણ ડિરેક્શન લીધા પછી એની ભૌતિક શરીરની જે મૂવમેન્ટ છે, હાથ પગ હલવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં પિંગળા નાડી છે એ સૌથી વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. જે લોકો પિંગળા નાડીને ફોલો કરે છે અથવા જેના શરીરમાં પિંગળા નાડીનું પ્રાધાન્ય હોય છે એ લોકો ભૌતિક કાર્ય બહુ વધારે ઝડપથી કરી શકે છે. એની સામે દે આર નોટ એબલ ટુ રિલેક્સ, એ લોકો શાંતિથી બેસી શકતા નથી. આ એક વસ્તુની વાત કરી. બીજી વસ્તુની વાત આવે છે કે જ્યારે તમારી માનસિક મૂવમેન્ટ્સ વધારે હોય છે, મન દ્વારા ઉત્પન્ન થતા વિચારોની મૂવમેન્ટ વધારે હોય છે, આ વિચારો જ્યારે ઉત્પન્ન થાય ને ત્યારે તમારે આ વિચારો અનુભવવા માટે આ શરીરની તો જરૂર જ નથી. ગયા શરીર, શરીર કંઈ કામનું નથી. આ વિચારોને અનુભવવા માટે માત્ર અને માત્ર તમારા મનની ગતિ જરૂરી છે. આ મનના વિચારો જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તમારા શરીરની ઇન્દ્રિયોનો ઉપયોગ નથી કરતા. હા, ભૌતિક મૂવમેન્ટ વખતે જે જે ઇમ્પ્રેશન્સ તમારી અંદર પડી છે આ ઇમ્પ્રેશન્સને પકડશે, પણ એ પકડ્યા પછી આપ ઇન્દ્રિયોનો ઉપયોગ નહીં કરે. એ શું કરશે? માનસિક મૂવમેન્ટ્સ ચાલુ કરશે અને માત્ર વિચારથી, માત્ર વિચાર શક્તિથી આ વિચાર શક્તિને એને બ્રેક કરવા પ્રયત્ન કરશે. આ વિચાર શક્તિથી તમને અનુભવ કરાવવા પ્રયત્ન કરશે. તમે શાંતિથી અહીંયા બેઠા હો અને તમને તમારા ઘરની યાદ આવે, તમારા ઘરની જો તમને યાદ આવે ને તો તમારા શરીરમાં બેચેની ઉત્પન્ન થવા માંડે, તમને સારું ન લાગે, તમે કમ્ફર્ટેબલ, બસ મને ત્યાં જવું છે એવી ફિલિંગ આવવા માંડે. આ જે ફિલિંગ છે ઇઝ ફિલિંગ ઇઝ નોટ ફ્રોમ એની ઓફ ધ સેન્સીસ. આ શરીરની કોઈ પણ સેન્સીસ દ્વારા આ ફિલિંગ નથી આવી. આ ફિલિંગ ક્યાંથી આવી? તમારા મનની અંદર વિચાર ઉત્પન્ન થયો અને એણે સીધી ડિરેક્ટ ફિલિંગ નાખી દીધી, એટલે કે ત્યાં આ ફિલિંગ આવીને ઊભી રહી જાય છે. તો ત્રીજી વાત આવે છે, એટલે કે આજે બીજો ભાગ આવે છે, કે બીજા ભાગને કહેવામાં આવે છે ઈડા નાડીનું મૂવમેન્ટ. જ્યારે શરીરમાં ઈડા નાડીનું મૂવમેન્ટ થાય ત્યારે આ ઘટના બનતી હોય છે. જ્યારે તમે જોશો કે તમારા વિચારો બહુ ગતિમાન થઈ ગયા, બહુ વધી ગયા હોય તો એવું કહી શકાય કે ઈડા નાડીનું પ્રાધાન્ય થઈ રહ્યું છે. ઓપોઝિટ ટુ ધેટ, આ બંને નાડીથી ઓપોઝિટથી આપણે એમ વાત કરીએ કે સુષુમ્ના નાડી. તો સુષુમ્ના નાડીનું કામ શું છે? આત્મિક નથી એ ભૌતિક પૂરેપૂરી, નથી આધ્યાત્મિક પૂરેપૂરી, પણ ભૌતિક અને માનસિક, સોરી નોટ આધ્યાત્મિક, ભૌતિક અને માનસિકનો સમન્વય છે. ઇટ્સ બોથ કમ્પેરિઝન. આ કમ્પેરિઝનની કરવામાં આવે છે અને એનો સમન્વય કરવામાં આવે છે, અને સમન્વય કર્યા પછી ત્રીજું લેવલ શરૂ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે આત્મિક, જેનું ભૌતિક કોઈ પ્રેઝન્સ નથી.
ગળ્યું હોય અથવા ગળ્યું ન હોય, આ બે જ વસ્તુ. તમે જ્યારે દૂધ પીઓ ત્યારે ગળ્યું છે એટલી ખબર પડે, કાં તો ગળ્યું ન હોય એટલી ખબર પડે. પણ એની વચ્ચેનું પણ એક સ્તર આવે છે કે જ્યાં બહુ વધારે પણ ગળ્યું નથી અને ત્યાં બહુ વધારે મોડું પણ નથી. આ જે સ્તર છે આ સ્તર વિઝિબલ નથી. તમે કોઈને કહો તો એવું ના કહે કે બહુ વધારે ગળ્યું નથી ને બહુ ઓછું ગળ્યું, એવું જ કહેશે, આ તો ગળ્યું છે અથવા તો ગળ્યું નથી. પણ હકીકતમાં ત્રીજું પણ એક સ્ટેટ ઉત્પન્ન થાય છે જેને કહેવામાં આવે છે આત્મિક. આત્મિક સ્ટેટ સુષુમ્ના નાડી ચાલુ થવાથી ઉત્પન્ન થાય છે. અને આ સુષુમ્ના નાડી જ્યારે ચાલુ થાય ત્યારે શું ઘટના બને? હમણાં આપણે રથ વિશે વાત કરી. સામાન્ય રીતે રથનો કંટ્રોલ ઇન્દ્રિયો ઉપર વધારે હોય છે, મનનો કંટ્રોલ ઇન્દ્રિયો ઉપર વધારે હોય છે. ધીસ ઇઝ અ નેચરલ પ્રોસેસ એન્ડ વિચ ઇઝ કોમન ટુ ઓલ, એ બધા જ માટે કોમન છે. બીકોઝ ઇટ ઇઝ ફિઝિકલ, આ બહુ ભૌતિક છે એટલે વધારે લોકોને દેખાઈ જાય છે, એને અનુભવ કરી શકીએ છીએ. જ્યારે આધ્યાત્મિક વાત આવે છે, આત્મિક વાત આવે છે, વી કેનોટ અન્ડરસ્ટેન્ડ ઇટ, આપણે એને સમજી શકતા નથી. અને જ્યારે એને સમજી નથી શકતા ત્યારે એ કન્ફ્યુઝન ઊભું કરે છે. તો આ કન્ફ્યુઝન ઊભા થવાની જે પ્રક્રિયા છે એ મારી દ્રષ્ટિએ એમ કહીએ તો લર્નિંગ પ્રોસેસ, એ લર્નિંગ પ્રોસેસ છે. પણ જેના વિશે આપણે આગળ ઘણી બધી વખત વાત કરીએ છે. ટૂંકમાં કહેવાની મૂળ વાત એટલી છે કે જ્યારે જ્યારે આપણે ભૌતિક રીતે આગળ વધતા હોઈએ, ભૌતિક મૂવમેન્ટ્સ આગળ વધતી હોય ત્યારે પિંગળા નાડી ચાલુ હોય, જ્યારે માનસિક મૂવમેન્ટ્સ ચાલુ હોય ત્યારે ઈડા ચાલુ હોય. પણ જ્યારે ભૌતિક અને માનસિક બંને સાથે ચાલુ થઈ અને બંને સાથે સ્ટેબલ થાય છે, ચાલુ થાય છે અને સ્ટેબલ થાય છે, ચાલુ થાય છે અને એની મૂવમેન્ટ એકદમ મિનિમમ સ્ટાન્ડર્ડ લેવલ ઉપર પહોંચે છે કે જ્યાં પહોંચ્યા પછી આધ્યાત્મિક મૂવમેન્ટ ચાલુ થાય છે. પહેલી ઘટના જે છે માનસિક ઘટના જે છે, જે ફિઝિકલ છે એ બહુ ઇઝી છે અને લોકોને દેખાય એવી છે અને ઇઝી ટુ ડુ, ઇઝીલી કરી શકો છો. બીજી મૂવમેન્ટ જે આધ્યાત્મિક આત્મિક મૂવમેન્ટ છે આ ઇઝી નથી, કારણ કે દેખાતી જ નથી. યુ કેન નોટ સી ઇટ, તમે નથી જોઈ શકતા. અને નથી જોઈ શકતા એના જ કારણે એનું મહત્વ હંમેશા દિવસે ને દિવસે ઘટતું જાય છે. ટૂંકમાં કહેવાની વાત એટલી જ છે કે સૌથી પહેલાં તો આપણે એ સમજી લેવું પડશે કે શરીરમાં જે ત્રણ નાડીઓ છે આ ત્રણે ત્રણ નાડીઓને તમારે તમારા પ્રયત્નથી કંટ્રોલ કરવાની છે. તમને એવું લાગે છે કે બહુ ભૌતિક મૂવમેન્ટ્સ થઈ ગઈ છે અને એને ઓછી કરવી છે તો ટ્રાય ટુ સ્ટાર્ટ અપ અ ઈડા નાડી. બહુ વિચારો આવી રહ્યા છે અને આ વિચારો વધારે દોડામ દોડ કરાવી રહ્યા છે તો પ્રયત્ન કરો પિંગળા નાડી ચાલુ થાય. કઈ રીતે કરવી એ બધી જ મેથડ આજ્ઞા ચક્ર પુસ્તકમાં આપેલી છે, તમે ખાસ જોઈ જજો. પણ આ મેથડ એની અંદર બહુ સરસ આપેલી છે, કરશો એક વખત કરશો, બે વખત કરશો, ત્રણ વખત કરશો, પછી ધીમે 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 એનું સ્ટેટ બદલાતું જશે, તમને સમજાતું જશે, માસ્ટરી આવતી જશે, કંટ્રોલ આવતો જશે. બટ યુ હેવ ટુ ડૂ ઇટ, તમારે કરવું જોઈએ. આપણે આધ્યાત્મિક રીતે જ્યારે ધ્યાન કરવા બેસીએ છીએ વોટ ઇઝ અ પર્પઝ, પર્પઝ એટલો જ છે કે આપણે એ કરવાથી મનને અને શરીરને બંનેને સ્ટેબલ કરી રહ્યા છીએ. અને જ્યારે સ્ટેબલ કરીએ છીએ ત્યારે આધ્યાત્મિક મૂવમેન્ટ્સ આવે છે. પહેલી વસ્તુ સમજી લો, મનને દબાવવા રોકવાનું ભૂસવાની વાત ભૂલી જાઓ. મન છે, મનના વિચારો આવશે, પણ જ્યારે મનના વિચારો આવે છે ત્યારે એને તમે સહજતાથી જોઈ શકો તો દેટ્સ ડન. તો આપણે અહીંયા આપણો કાર્યક્રમ પૂરો કરીએ છીએ.